નમસ્કાર. આજે છે 25મી માર્ચ. દિન વિશેષ શ્રાવ્યમાં હું નિતેશ આપ સર્વનું સ્વાગત કરું છું. આજે પુણ્યતિથિ છે ગુજરાતી સાહિત્ય જગતના સુપ્રસિદ્ધ સાહિત્યકાર અને કવિ શ્રી દલપતરામ ડાયાભાઈની. મિત્રો, આજે કવિ દલપતરામની પુણ્યતિથિ, આવો એમના વિશે માહિતી મેળવીએ શ્રી મુકેશભાઈ ધારૈયા પાસેથી. કવિ દલપતરામ વિશેની માહિતી આપણે મેળવી, હવે તેમની કવિતા વિશે થોડી વાત કરીએ. ગુજરાતી અર્વાચીન કવિતાની શરૂઆત કવિ દલપતરામે બાપાની પીપર કાવ્ય લખીને કરી એમ કહી શકાય. હાસ્યરસ એ દલપતરામની અનોખી સિદ્ધિ છે. એમની એક કવિતા જોઈએ તો, પૂરી એક અંધેરીને ગંડુ રાજા, તકે શેર ભાજી તકે શેર ખાજા, બધી ચીજ વેચાય ત્યાં ભાવ એકે, કદી સારી બૂ રીનવે ચે વિવેકે. આ ઉપરાંત અન્ય એક કવિતા જોઈએ તો, પોલું છે તે બોલ્યું, એમાં કરી શી તે કારીગરી, સાંભેલું વગાડે તો હું જાણું કે તું શાણો છે. આવી કવિતાઓ એમના માર્મિક અને સ્વાભાવિક હાસ્યવૃત્તિના દીર્ઘ સચોટ ઉદાહરણો છે. દલપતરામની લાંબી રચનાઓમાં સૌથી નોંધપાત્ર કૃતિ છે ફાર્બસ વિરહ. તેમના પ્રિય મિત્રના મૃત્યુ પર લખાયેલી ગુજરાતી ભાષાની આ સૌ પ્રથમ કરુણ પ્રશસ્તિ છે. દલપતરામે ટૂંકી રચનાઓમાં મધ્યકાલીન ગરબીઓ, પદો અને લોકગીતોના પ્રચલિત ઢાળ ઉપાડી વિવિધ વિષયો પર રચનાઓ કરી છે. તેમની કૃતિઓમાં વ્યવહારુ ડહાપણ અને ઉપદેશ આપવાની વૃત્તિ પ્રબળ છે. એમની એક પ્રચલિત રચના જોઈએ, ઊંટ કહે આ સમામાં વાંકા અંગો વાળા ભૂંડા, ભૂતળમાં પશુઓને પક્ષીઓ અપાર છે, બગલાની ડોક વાંકી પોપટની ચાંચ વાંકી, કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે, વારણની સૂંઢ વાંકી વાઘના છે નખ વાંકા, ભેંસને તો શીર વાંકા શિંગડાનો ભાર છે, સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપતરામ, અન્યનું તો એક વાંકું આપના અઢાર છે. ગુજરાતી કવિતામાં અક્ષરમેળ છંદોને સૌ પ્રથમ પ્રયોજવાનું શ્રેય તેમને ફાળે જાય છે. એ વખતના કોઈ પણ જાહેર સમારંભમાં દલપતરામનું કાવ્ય વાંચન ન હોય એવું બનતું નહીં. એમની એક લોકપ્રિય કવિતા જોઈએ, મા વિશે લખાયેલી. હતો હું સૂતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખ તું કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થા તું, મહાહેત વાળી દયાળી જ મા તું, સુકામાં સુવાડે ભીને પોઢી પોતે, પીડા પામુ પંડે તજે સ્વાદ તો તે, મને સુખ માટે કટુ કોણ ખાતું, મહાહેત વાળી દયાળી જ માતું, દઈ છાતી સાથે બચી કોણ લે તું, ત્યજી તાજું ખાજું મને કોણ દે તું, મને કોણ મુખે મીઠા ગીત ગા તું, મહાહેત વાળી દયાળી જ મા તું, પડું કે ચડું તો ખમ્મા આણી વાણી,
पड़े पापणे प्रेमना पूर पाणी पछी कोण पोता तणु दूध पातो महाहेत वाली दयाली जमातू महाहेत वाली दयाली जमातू महाहेत वाली दयाली जमातू। आहता भावनगर थी श्री मुकेश भाई धारैया। मुकेश भाई आपनो कीमती अने अमूल्य समय अमारा सौ माटे फाळव्यो ए बदल आपनो खूब खूब आभार। आजनो आ दिन विशेष श्राव्य अने एनी प्रस्तुति विषेना आपना प्रतिभावो आप मारा मोबाइल नंबर 9799991 आ नंबर पर मोकली शको छो। ईमेल करवा इच्छो तो nitesh.sukhadiya@gmail.com पर पण करी शको छो। आ ऑडियो क्लिप ने आप अपना स्वजनों स्नेहियों ने मित्रों सुधी पहुंचाड़ो। जो आप कोई दिन विशेष विषय नी विशेष माहिती धरावता हो अने आ दिन विशेष श्राव्य कार्यक्रम में आपना पोताना ज अवाज में प्रस्तुत करवा इच्छता हो तो आप मारो अगाउ थी संपर्क करी शको छो अने आ माहिती ने आप लाखों लोको सुधी आपना पोताना ज अवाज में पहुंचाड़ी शको छो। आ ज्ञान यात्रा में आप अपना स्वजनों स्नेहियों ने मित्रों ने पण शामिल करो। आप सर्वनु जीवन हमेशने माटे मंगलमय बनी रहे बस एज शुभकामना अस्तु।